અંજાર વિશ્વ હિન્દુ પરિષદ પૂર્વ કચ્છ દ્વારા ગાંધીજી સ્મારક મધ્યે 23 માર્ચ શહીદ દિન નિમિત્તે કેન્ડલની જ્યોત જલાવીને શ્રદ્ધાસુમન અર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કચ્છ વિભાગના કાર્યવાહક જયંતિભાઈ નાથાણીએ જણાવ્યું હતું કે માં ભારતીના સ્વાભિમાન માટે આ દિવસે ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ જેવા રાષ્ટ્રભક્તોને ફાંસી આપવામાં આવી હતી. તેમનું સ્વપ્ન હતું કે ભારત માતાને આઝાદી અપાવી દેશને વિદેશી શાસનમાંથી મુક્તિ આપવી. આજના વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત કાર્યક્રમમાં અંજારના નગરપતિ લીલાવંતીબેન, વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના સેવા પ્રમુખ આશાબેન પટેલ, ગોવિંદભાઈ પાટીદાર, શૈલેષભાઈ, જગદીશભાઈ સોરઠિયા, અંજાર શહેર મંત્રી રાજનભાઈ જોશી, સેજલબેન મનોહર, સુરેશભાઈ ઓઝા, પાર્થ સોરઠિયા, બજરંગદળના જગદીશભાઈ રબારી વગેરે ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.